दाहोद जिलाना जालोद तालुकाना आंबा गामथी नकली नोटोनो पर्दाफाश थयो। 6 लाखथी वधुनी नकली नोटो झड़पाई। लीमड़ी पोलीसे स्थळ ઉપરથી વિક્રમ મુનિયાને ઝડપી પાડી, તેમજ રાજસ્થાન પોલીસે એક આરોપી ઝડપેલ હોય, કુલ 2 આરોપી ઝડપી પાડ્યા હતા। આ નકલી નોટો કેટલા સમયથી બનાવતા હતા, તેમજ આવી કેટલી નોટો બજારમાં ફરી રહી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરાઈ છે। રાજ્યના મોટા શહેરોને છોડી ડ્રગ્સ, નકલી દારૂ હોય કે પછી નકલી નોટો, હવે ગ્રામ વિસ્તારના ગુનેગારો પોતાના અડ્ડાઓ બનાવી રહ્યા છે। હજી દાહોદના છાપરીમાંથી નકલી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપાવવાની સાહી સુકાઈ નથી। ત્યાં તો જાલોદ તાલુકાના આંબા ગામના ગુશણિયા ફળિયામાંથી નકલી નોટો બનાવવાના સાધનો સાથે 6 લાખથી વધુની નકલી નોટો પકડી પાડવામાં આવી છે। આમ લીમડી પોલીસ અને રાજસ્થાન પોલીસને મોટી સફળતા મળી છે। બનાવની વિગતવાર વાત કરીએ તો ગુજરાતને અડીને આવેલ રાજસ્થાન બોર્ડરના અથણિયા પોલીસ મથકની હદમાં આવેલ એક હોટલમાં પરમેશ્વર પાટીદાર હોટલમાં જમવા ગયેલ અને જમ્યા પછી હોટલ માલિકને બિલ પેટે 400 રૂપિયા આપેલ, જે હોટલ માલિકને નોટો જોતા આરોપી માલુમ ન પડે તે રીતે અથણિયા પોલીસને જાણ કરતા પોલીસે નોટ આપનાર પરમેશ્વરને નાકાબંધી કરી ઝડપી પાડેલ હતો। ત્યારબાદ વધુ પૂછપરછ કરતા આ નોટો ગુજરાતના દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના આંબા ગામના ઈસમ પાસેથી લાવ્યા હોવાનું બહાર આવતા રાજસ્થાન પોલીસે દાહોદ જિલ્લાના લીમડી પોલીસને સંપર્ક કરતા લીમડી પોલીસે ગુનહાની ગંભીરતા દાખવી હતી અને સત્વરે રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત રીતે આંબા ગામે ગુણશિયા ફળિયામાં રહેતા વિક્રમ મુનિયાના ઘરે છાપો મારતા પોલીસે તેના ઘરથી પ્રિન્ટર નંબર 1 પ્રિન્ટરના કાર્ટિસ 10થી વધુ 6 લાખથી વધુની 2500, 200, 100ની નકલી નોટો, તેમજ નોટ સાઇઝ નામ કટિંગ કરેલ પેપર 1 બોક્સ મળી આવતા એક સમય માટે પોલીસ પણ ચોંકી ઉઠી હતી। લીમડી પોલીસે સ્થળ ઉપરથી વિક્રમ મુનિયાને ઝડપી પાડી, તેમજ રાજસ્થાન પોલીસે 1 આરોપીએ ઝડપેલ હોય, કુલ 2 આરોપીને ઝડપી પાડ્યા હતા। આ નકલી નોટો કેટલા સમયથી બનાવતા હતા, તેમજ આવી કેટલી નોટો બજારમાં ફરી રહી છે તે દિશામાં વધુ તપાસ PSI હિંમત ભુલકા રાજસ્થાન પોલીસ, તેમજ PSI ML ડામોર લીમડી પોલીસ મથકનાઓ કરી રહ્યા છે। જ્યારે એક વધુ આરોપી જે પોલીસ રેડ જોઈને ભાગી જવામાં નિષ્ફળ ગયો તેને ઝડપવાના પાડવામાં ચક્રો ગતિમાન કરેલ છે। આમાં ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ કોરોના કાળ પછી ધંધા રોજગાર ઉપર માઠી અસર હોવા છતાં જ્યારે ત્યારે રાતોરાત પૈસાદાર થવાની ગેલછામાં રાખનાર દેશના અર્થતંત્ર ઉપર સીધી અસર થાય તેવા શોર્ટકટ અપનાવવા ખચકાતા નથી। બ્યુરો રિપોર્ટ, દક્ષે ચૌહાણ, જાલોદ। कल बांसवाड़ा के अर्थना पुलिस स्टेशन की टीम यहाँ पे आई थी। उन्होंने एक 489C फेक करेंसी का उनके यहाँ पे FIR रजिस्टर थी, जिसके इन्वेस्टिगेशन में उन्होंने दाहोद जिला पुलिस से मदद मांगी और दाहोद जिला पुलिस ने यहाँ की टीम बना के लीमड़ी पुलिस स्टेशन की टीम और बांसवाड़ा की दोनों टीमों ने साथ मिल के आंबा गाँव में एक आरोपी को गिरफ्तार किया और उनके पास से 6 लाख रुपये के आसपास के फेक करेंसी नोट्स जो हैं वो बरामद हुए। 2 आरोपी टोटल अभी तक पता लगा है, जिनमें से एक को अरेस्ट कर लिया है और दूसरा जो आरोपी है वो अभी पकड़ा नहीं गया है। बाकी नोट हैं वो सीज करके, क्योंकि FIR बांसवाड़ा पुलिस की थी तो उनको हैंडओवर कर दिया गया है और आगे की तपास वहीं पे चालू है। अफसर का नाम मैं विजय सिंह गुर्जर, ASP।